1947 પછી 48 થી 52 ના સમયગાળા વચ્ચે જે રજવાડાઓના સમાધાનો થયા અને 565 રજવાડાઓ જે દેશની અંદર હતા, એ ભારત સંઘમાં જ્યારે એમનું જોડાણ થયું ત્યારે એ સમયે મિનિસ્ટ્રી ખાતાના પ્રધાન વલ્લભભાઈ પટેલે એવી જાહેરાત કરી અને બંધારણ સભામાં એવું કીધું, અને સાલિયાણું છે ને એની બંધારણની 291મી કલમ છે, સેક્શન 291, અને સાલિયાણાની જે કલમ છે ને સેક્શન 361 ને સેક્શન 362 છે, અને આ બંધારણીય કલમ છે. આ લોકસભામાં કે રાજ્યસભામાં ખરડો પાસ સિવાય આ રદ થઈ શકે નહીં એવું ત્યારે સમય કરાર થયો હતો. અને સહી કરતી વખતે વલ્લભભાઈ પટેલે એમ કીધું હતું કે આ જે અમે તમને વિશેષ અધિકારો 20-21 જે આપીએ છીએ, આ ખાલી કરારૂપ કે બોલવા માટે નહીં, પણ આ તમને તમારા વંશવારસોને આજીવન મળે એટલે ભારતનું જે બંધારણ અત્યારે ઘડાય છે ને એની અંદર અમે આ દાખલ કરીશું. એટલે વલ્લભભાઈ ત્યારે બંધારણની અંદર સાલિયાણા અને વિશેષ અધિકારોની 291મી અને 361-62મી કલમ દાખલ કરાવી હતી એ વ્યક્તિએ, કે મારા મર્યા પછી, મારા ગયા પછી આ લોકો રદ કરશે એના માટે ભારતના બંધારણમાં જ આ કલમ દાખલ કરવામાં આવે. પણ 1970-71ની સરકાર દ્વારા રાષ્ટ્રપતિ પાસે વટુકમ કરાવીને જ્યારે રદ કરવામાં આવે, લોકસભામાં એક મતથી હારી જાય રાજ્યસભામાં અને રદ કરી દેવામાં આવે, એ સમયે સુપ્રીમ કોર્ટે એવું કીધું, આજે 26મો સુધારો કર્યો તો એમેન્ડમેન્ટ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ત્યારે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે સાલિયાણું રાજવીઓની નિજી મિલકત છે અને યોગ્ય વળતર આપ્યા સિવાય આ રદ થઈ શકે નહીં, આવું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. અને જે અધિકારો મળતા હતા એમાં હું 3-4 અધિકારો આપ સમક્ષ રજૂ કરું. પ્રથમ તો રાજવીઓને જે સાલિયાણું મળે છે એલાયન્સ, એની ઉપર કર નહીં નાખવાનો, ટેક્સ ન હોવો જોઈએ. પ્રજા પાસે જે વેરો ઉઘરાવો છે એમાંથી એમને સાલિયાણું આપવાનું. કોઈ પણ જગ્યાએ સરકારી સંમેલન તમે કરો છો તેમાં રાજવીઓને પ્રથમ પ્રાથમિકતા મળવી જોઈએ. આવા અધિકારો હતા, એમના બંગલો જે એમનો પેલેસ છે, એમની ભારત સરકાર યોગ્ય જાળવણી કરી, એમની અનુમતિ સિવાય એમની એક પણ મિલકત ભારત સરકાર લઈ શકે નહીં, અને અમુક જગ્યાએ એમને કસ્ટમ ડ્યુટી પણ નથી ભરવાની. આવા 20-21 અધિકારો હતા. આ દેશી રાજ્યોનું વિલીકરણ આ બુકની અંદર પણ છે ને, મેં એક લેખ લખ્યો છે એની અંદર પણ આ તમામ અધિકારો છે કે એમને ક્યાં ક્યાં અધિકારો મળતા હતા. પણ 70-71માં એક જ ઝાટક્યા બધું રદ કરી દેવામાં આવે. આજે આંદોલન 2 કલાક કરો છો ને તો તરત એમ કે શરબત પીવરાવો, આ ભાઈના તો અધિકારો રદ થઈ ગયા લોકશાહીમાં, તો અમારા તો કેટલા અધિકારો રદ કરી દીધા, કોઈ જગ્યાએ બતાવવામાં પણ નહીં આવે, માત્ર નાનકડી એવી રજૂઆત કરીને આ બંધ કરી દેવામાં આવશે. તમારી એક જ અપીલ છે કે આવી નવી વાતો સાથે આપણે મળતા રહીએ અને આ બધી વાતો ઉજાગર થાય. જય માતા.